मुगल माने बाप सब साजा ताजा सुखी रियो ही तो मुगल नो प्रताप। आज तो आखाय गुजरात राज्य में अने विश्व में वसता गुजराती में आज ना कड़ी काल ना झड़वा फाड़ी नाखे एवं एक शक्ति नु नाम एटले मां मोगल महारगला इनाम पर थी आ मोगल नाम आयो। आम तो अमारी चारणों नी आ गुप्त शक्ति चारणों पोताना गोखला मां बेहाड़ी अने मां भगवती ना कायम गुणगान करता एना अनुष्ठान करता एना थापन करावे अने पछी तो ई नाना एवा भीतना एक नाना एवा गोखला मां પોડામાં બેઠી હોય માં જમણી શ્રીફળ લઈને, પણ ભાઈ પછી તો હાંકલો કરો ને ત્યાં માં હમાં વેણ આપતી હોય એવું શક્તિ તત્વ એટલે મોગલ। આજ મારે વાત કરવી છે એ વાત કરવી છે ઓખા ધરા ઉજાળવા જગમાં જાહર ચારણ જાત ગાંઘણિયા દેવસુર ઘેર જન્મી મોગલ માત। જન્મા અજન્મા એવા અનેક સ્વરૂપો ચારણી પરંપરામાં માં મોગલના થઈ ગયા। મારે કવિ કાક ભગત બાપુ તો એમ કહેતા હોય માડી તારો માર ગણો મોરો ને જોણી તારિયાક। હે ભગવતી તારું રૂપ કેવું છે એના રૂપના વર્ણન ન થઈ શકાય એના ચહેરાની આમ જોઈ ન કાંઈ કોઈ થયો। માડી તારો માર ગણો મોરો ને જોણી તારી એ આગ પણ માડી તારા કાળજા મશ્રુતિ હોય જોન ગુણારે મચરાળી મોગલ। એવી માં ભગવતી મચરાળી મોગલ મત્સર ગુણની માથે જેનું આધિપત્ય છે એવી મચરાળી મોગલ। પણ એ તો ભૂખી છે માત્ર ને માત્ર એનું કોક નામ લે ત્યાં હાંકલે પહોંચવા વાળું શક્તિ તત્વ લોક જીવનમાં
કોઈ પણ લોક હોય, પછી એ ક્ષત્રિય હોય તોય ભલે, પછી એ વૈશ્ય હોય તોય ભલે, કોઈ પણ જાતિનો વ્યક્તિ એ મોગલને આવી નમે એટલે મોગલને જુદારો નથી, કોઈ કોઈ જુદારો નથી. એવી ચારણા, એવી ભગવતી, એવું શક્તિ તત્વ. અને એટલે તો અમારો કવિ જીવણભાઈ જીબા એમ કહેતા હોય કે મોગલ જ માન, મોગલ જ બાપ, માં એ છે ને બાપે એ છે, અને એ જ ધીંગો ધણી. મોગલને પૂજવા વાળાને માં બાપ કે બીજો કોઈ ધણી ન હોય, માત્ર મોગલ, 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 મોગલ. નાનો એવો પ્રસંગ જીવતી વાર્તામાં જીએસટીવીના માધ્યમથી લોકજીવનની એવી જીવતી વાતો છે એને તમારી સમક્ષ મૂકી રહ્યો છું. ત્યારે નાનું એવું ગામ, ગામની વાલીપા બહુ 500 ખોરડા હશે. એક ખોરડું હરુભેરું ખોરડું છે. ખોરડામાં ખિલખિલાટ કરતો એક પરિવાર જીવે છે, આનંદથી જીવે છે. પણ અચાનક જ એકાએક એ ખોયડાની માથે જાણે કે કોકની નજર લાગી ગઈ હોય એમ એ ખોયડાની માથેથી તે દિવસે એ ખોયડાનો મોભ કહી શકાય એવો મોભ જતો રહ્યો. અને મોભની વાહે પછી નાના નાના ટેકા તો ક્યાંથી ટકી શકે, એટલે મોભ પડ્યો એની ભેળો ભેળો જ એ ઘરવાળો લાંબા ગામતરી ગયા પછી થોડાક દિવસોમાં એની ઘરવાળીનું અવસાન થયું. એ ઘરવાળીનું અવસાન થયા પછી ખિલખિલાટ હતું એવું નાનું એવું કોરડું સુનકાર છે, શાંત છે, ત્યાંથી આનંદ જતો રહ્યો છે. જે ખોરડાની માથેથી મા અને બાપનું છતર ગુમાવ્યા પછી નાના નાના બે સંતાનો, એક દીકરો છે એક દીકરી છે. દીકરાની ઉંમર 12 વર્ષ છે, એનાથી નાની 2 વર્ષે નાની બેન છે. પણ એવડા મોટા ફળિયામાં, એવડા મોટા ઘરમાં કોઈ છે નહીં. કુટુંબીઓ હગા વાલા બારદી, અને બારદી પછી કુટુંબનો મોહ, જવાબદાર વ્યક્તિ, મા બાપ ગુજરી ગયા પછી માણસ બારદી ભેળો રહે. અરે બહુમાં બહુ હોય તો કુટુંબીઓ માસીઓ વળાવી લે, ત્યાં સુધી એક માસ સુધી ભેગા રહી શકે. અને પછી વર અહીં તો 3-3 વર થઈ ગયા, હરાદમાં ભેળવી દીધા છે. પણ ધીમે 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 બે ભાઈ ને બેન એને કોઈ દિવસ એકલું નથી લાગતું. સુગામ મા બાપ ગુજરી ગયા છે, મા બાપ નથી, કુટુંબ નથી, પરિવાર નથી, છતાંય એવડા મોટા ઘરમાં આવડા નાના નાના બે ભાઈ અને બેન રહે છે, એને કોઈ દી એકલું નથી લાગતું. એનું કારણ એ છે કે કોઈ દી એકલા જ નહોતા. ફળિયામાં મોગલનું થાનક હતું ને, 24 કલાક મોગલ ભેળી હતી. હો બાપ ભેળી હતી. કોઈ પણ પૂછે ત્યારે જવાબ આપે ના, અમે એકલા છીએ જ નહીં, અમને બીક લાગતી જ નથી. નાની એવી બેન માતાજીને દીવા કરે, ભાઈ ધીમે 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 ઘરની સંભાળ રાખે. આમ કરતા કરતા ઉછરેલા ભાઈ અને બેન એક દિવસ દિયાથમાને ટાણે હમી હાંજે ફળિયામાં ખાટલો ઢાળી ભાઈબંધુએ વિદાય લીધા પછી ભાઈ બેઠો છે. બેનને બોલાવીને કહે છે, બેનબા, બેન કાલ મારે શહેરમાં જવાનું છે, કાલ હું બારગામ જવાનો છું. કે હા મારા ભાઈ, શું કામ જવાના છો? કે કાલ મારે સરકારી નોકરીનું ઇન્ટરવ્યુ છે. ઓહ એમ? કે હા, કાલે ઇન્ટરવ્યુ દેવા જઈશ પણ હું તરત આવતો રહીશ પાછો. કે હારું. હવારના પરમાં બીજે દી હવાર થતાની અને ભાઈ તૈયાર થઈ અને રવાનો થાય. બેન ઉભી છે,
પણ બરાબર એમ કહેવાય છે કે ઘરની ડેલીની બહાર ભાઈએ બે કદમ મૂકી અને ઉભો રહ્યો, ડેલીની અંદર બેન ઉભી રહી. ભાઈ બેન ને કહે છે કે બેન હું શહેરમાં જાઉં છું, તું એકલી છું બાપા, હો સાચવ છે. અહીંથી બેન એમ કહે છે કે ભાઈ તું શહેરમાં જાસ, તું એકલો છું, સાચવ છે. અને ભાઈ ને બેન જ્યારે બે એકબીજાને સાચવવાનું કહે છે ને, ત્યારે આકાશવાણી અગમ નિગમમાં વિરાટ સ્વરૂપે રમવા વાળી તેદી માં મોગલનો પડકાર થયો તો કે તમારે બે નથી હાચવવાનું, તમને બે ને હું હાચવી લઈશ. ખડકીની બહાર ભાઈને હાચવું અને ખડકીની અંદર બેઠી બેઠી જો બેન ને હાચવું ને તો માનજે કે બાપુ મોગલ છું, ઓય મોગલ છું. એવી વિરાટમાં રમવા વાળી માં ભગવતીએ આશીર્વાદ આપ્યા. બેન દીવો કરીને બેહી રહી છે, માતાજીને બેઠી બેઠી સરજુ ગાય છો. એ મંદિરમાં ને એ આયુને એ ઉપવાસ એ મારી મોગલ આવોને અરતે ટોળે વળી ને હે વળી તરવે ડાવો રાય હે મોગલ મારી આવો ને હે બોરી માં એ મચરાળી મોગલ સાંજ થાય, ભાઈ આવી જાય, ભાઈ ને ભાળી બેન હરખાય, ભાઈ આવી ગયો કે બેન આવી ગયો એટલું નહીં, મને નોકરી મળી ગઈ. ખમા ખમા મારી માં ખમા. માતાજી આપણે હું હારા વાના કરે છે. આપણી માતાજી એ તો આ રાણાવગઢને જેથી જવું હતું તેથી દરિયામાં માર્ગ કરી દીધા હતા. આપણી માતાજી તો ક્યાં કામ નથી લાગી, એવો બોખલો એટલે મોગલનો બોખલો. આજે જીવતો પ્રસંગ જીવતી વાત મારે એટલા માટે કહેવું છે કે આજે ગુજરાત રાજ્યમાં વસવાટ કરવા વાળા એવા અનેક લોકોને આ બધી બાબતોની ખબર નથી, એટલા માટે અમે આ જીએસટીના માધ્યમ દ્વારા આ વાતને લોકો સમક્ષ મૂકીએ છીએ. નાનો એવો ગોખલો, પછી તો રાતની માથે દિવસની માથે રાતું ગળથોલિયા ખાવા માંડાણી અને ધીમે 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 કરતા વાતોના વાણા વયા જાય, વર્ષોના વાણા વયા જાય. બેનના લગ્ન કર્યા છે, બેનને સાસરે ઓળાવી છે, ભાઈ હરખાઈ છે, નોકરી મળી ગઈ, બેનના લગ્ન થઈ ગયા. બેનના લગ્ન થઈ ગયા પછી થોડાક દિવસો પછી બેનને પિયરમાં તેડી આવ્યા. સાંજનો સમય છે, સાંજના સમયે પહેલી જ બેન આવી મોગલના ગોખલે, પોતે દીવો ભરી પગે લાગી, પછી ભાઈની ભેળી બેઠી, ખટલો ઢાળી ભાઈ બધી વાત કરે છે. બેન સાસરીમાં સુખી તો છો ને બાપા? અરે મારા ભાઈ કોઈ ચિંતા નથી, કોઈ ચિંતા નથી. આમ જો કોઈ દી મારી ચિંતા ન કરતો અને આપણે તો ચિંતા શેની હોય, માં ભગવતી મોગલ આપણી ભેળે છે પછી ચિંતા શેની હોય. કે હા બેન, કે ભાઈ બીજું તો કાંઈ નહીં, પણ હમણાં થોડાક દી હું અહીં રોકાવા આવી છું ને, ત્યાં જો પૂનમ આવતી હોય, રવિવાર આવતો હોય, અથવા તો કોઈ તેરસ જેવો એવો કોઈ સારો સંયોગ સાંપડે આપણને, તો ભાઈ તને જેથી નોકરી મળી ને તેથી મેં મોગલના ગોખલે બેઠા બેઠા મોગલને માથું નમાવી આંખમાં ઝળઝળિયા લાવી અને મેં તેથી માને કીધું, તું માં મારા ભાઈને નોકરી મળી જાય ને તો હું માં તને તરવાડો પહેરાવીશ, તને તરવાડો પહેરાવીશ. ભાઈ બેન કાંઈ વાંધો નહીં,
આપણે જોઈ લઈશું, આપણે મોગલનો તરવાડો કરી લઈશું. મોગલને તરવાડો પહેરાવવાના કોડ ભાઈને બેનને બેઈને જાગ્યા છે. આવો આપણે જોઈએ તરવાડો શું છે. ચારે બાજુ નાદ હંભળાય છે, ચારે બાજુ શક્તિ ઉપાસકો મા મોગલના ઠેકાણે ઠેકાણે દર્શન કરવા જાય છે. જમણીને શ્રીફળનું થાપણ કરેલું એ ગોખલામાં બેઠેલી મોગલો અનેક ઠેકાણે ઘરે ઘરે ચારણોના ઘરે ઘરે માતાજીના સ્થાનક હતા. પૂજવા વાળા એને કળવી કરીને માને એટલે પોતાની કુળદેવી હોય એવી મોગલ એના આંગણે ભાઈ અને બેન બે નક્કી કર્યા મુજબ સરસ મજાનું મુહૂર્ત જોઈ સમી સાંજ છે. માનેલો તરવાડો આપે છે, તરવાડો હોય શું? તરવાડો હોય તે દિવસે આખે આખો ગોખલો માતાજી મોગલ જ્યાં બિરાજમાન છે ગોખલાને ગંગાજળ નાખી અને પછી પાણીથી દીકરીઓ ભેળી થઈ અને મોગલના એ થાનકને સુંદર મજાનું શણગારે સિંદૂરને છાપા લઈ આવે એના સુંદર મજાનામાં મોગલના નવા ત્રિશુળ બનાવે. નાની નાની દીકરીઓ આવી કુંવાસીઓ આવી સ્વયં મોગલ હોય એવી માતાજીઓ એવી દીકરીઓ જમણી અને શ્રીફળ લાવી. જમણી એટલે કેસરી રંગનું કે લાલ રંગનું કાપડ એને મૂકીને એની માથે એક શ્રીફળ મૂકે અને પછી માતાજીને કહે હે માં હવે અમે તને અહીં થાપી છે પણ એવી નાની નાની દીકરીઓએ જ્યાં જ્યાં મોગલને બેહાડી ત્યાં આજે પણ મોગલના પડકારા થાય છે એવા બધા ગોખલા ત્યાં ભાઈ અને બહેન એમના બાપ દાદાએ ક્યારે માને સ્થાપન કર્યું છે એ તો ખબર નથી પણ પછી તો હમી હાજ થાય તેવ તેવડી દીકરીઓ ભેળી થાય બાયું ભેગી થાય જેને ડાક વગાડવા વાળા રાવળિયા શાખના લોકો કહી શકાય એવા ડાકલિયા એના ઘરે નિમંત્રણ દેવા જવું પડે. બાપ તું તો મોગલનો પાવળિયો છે, મોગલના એ પાવળિયાને હરખથી તેડાવવો પડે એ ડાકલું લઈને આવે પછી તો ડાકલું લઈને આવે એ મોગલનો પાવળિયો એમ ન બેહે હો. પછી એને માછીઓ નાખવી પડે, માછીની માથે બેહાડાય અને બેહાડ્યા પછી મોગલનો ચોખા ઘીનો દીવો થાય અને પછી તો કાળા હાડલા વાળી બધી બાયું ભેળી થાય ડોશીઓ ભેળી થાય ધોળા વાળ હોય આંખોમાં તેજ હોય પણ સ્વયં સાક્ષાત મોગલનું ટોળું ભેળું થયું હોય એવું ટોળું ભેળું થાય અને પછી મોગલના તરવાડાની એ ડાકલિયાની ડાક વાગે એવી એક અદ્ભુત રચના લોકોને આ જીવતી વાર્તામાં માતાજી મોગલનો તરવાડો શું કહેવાય એના માટેની વાત કરવા માટેની આ રચના. પછી માતાજીનો તરવાડો ચાલુ થાય ધીમે 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 કરતા માતાજીના હુકમ થાય, હુકમ થતાની હારે તરવાડો આપવામાં આવે. હે જી મોગલનો તરવાડો બાયું મારું માને લો તરવાડો મોગલે તરવાડો
ત્યાં ભેગી થયેલી દીકરીઓ ડોશીઓ બધી માતાજીની ચરજો ગાય, ચરજો ગવાતી જાય, પછી તો છૂટી લટો મૂકી અને મોગલના નામના ખમકારા થવા માંડો, મોગલના નામના ફડકારા થવા માંડે. ડાકલીઓ ડાક વગાડતો હોય, પડી ડાકલીઓની ડાક સાંભળી અને પથ્થર પણ ધૂણવા માંડે એવું વાતાવરણ ઉભું થાય. ગુગળના ધૂપ થઈ ગયા હોય, માતાજીનો દીવો થઈ ગયો હોય, પછી માનો તરવાડો આપવામાં આવે. માં, હે માં, હે મોગલ, હે ભગવતી, તે મારા અટકાવું કેલા છે, માં હું તને તરવાડો આપું છું. અને પછી બાપ, અદો બાપનો ખમકારો સંભળાયો, અદો બાપ, હું મોગલ તારો માનેલો તરવાડો લઈ લઉં છું. હા, અને એ તરવાડો અપાય માને ત્યારે કેવું રૂપ લાગતું હોય, મારું કેવું સ્વરૂપ હોય એનું. ચોખા ઘીની લાપસીમાં ઘી ચોખા નાખ્યા હોય, માનો પ્રસાદ ઝવેરવામાં આવે, એ માં તને મેં લાપસી જવા દે છે. એ જી લાપસી એ જવારીને આપો. શબ્દો એવા છે બધા, તળના મૂળના શબ્દો છે. આપણે આજની તારીખે વિજ્ઞાનને માનીએ છીએ, પણ વિજ્ઞાનથી એક ડગલું આગળ છે એવા શક્તિ તત્વને ગામડાના અભણ માણસો પામી ગયા હોય છે, એટલા માટે આ વાત મૂકવી પડે છે. કળિકાળના કળિયુગમાં હાવ ખોટા જ્યારે નીકળી ગયા છે, ત્યારે એ હાવ ખોટાઓની સામે એક શક્તિ તત્વની ઉપાસના રામકૃષ્ણ પરમહંસે કરી હતી, એવી ઉપાસના કઈ રીતે થઈ શકે એના માટેની કોઈ વાત હોય તો એ આ માં મોગલની વાત હોઈ શકે. એનો તરવાડો અપાય, ગુગળના ધૂપ થઈ ગયા હોય, ધૂપ ને એ ધુવાડે પેરો, મારી મોગલે તરવાડો, એ ફૂલમોખાની મોગલનો તરવાડો બાયો, એ મારી ઈ મોગલનો તરવાડો, એ મારો માનેલો તરવાડો, હે મારો ગાયે